सखी माँ आपने फरी एक बार आप करिए छे। गौरीबेन, सरकारी स्कूल्स मां के म्युनिसिपल स्कूल्स मां प्राथमिक शिक्षण अने पछी 12मा धोरण सुधी नु शिक्षण पण फ्री छे, एने माटे कोई फी नथी आपी पड़ती। पण आ શાળાઓના સ્તર અંગે પ્રશ્નો હોય છે, આપ આ વિશે શું કહેશો? આપણે ઘણીવાર જોઈએ છે ગુજરાત સરકાર થી માંડીને ઘણા બધા રાજ્ય સરકારોમાં છોકરીઓને પણ ગમે તે બાળકો બાળકીઓ બધા માટે શિક્ષણ જે છે એ 12મા ધોરણ સુધી ફ્રી શિક્ષણ છે। એ ઉપરાંત સરકારે એવી પણ સ્કીમો કરી છે જેમાં તમને ચોપડીઓ મળે મફતની, ટેક્સ્ટબુક અને કોપી બુક્સ, પછી તમને યુનિફોર્મ પણ મફતની મળે છે। તમે મધ્ય વર્ગના હો કે તમારે બીપીએલ કાર્ડ હોય કે એસસી એસટી કમ્યુનિટીના હો, તો એ ઉપરાંત તમને એક સ્કોલરશિપનો અમાઉન્ટ પણ મળે છે। એટલે ઘણી બધી એવી આપણી યોજનાઓ છે જેમાં એક બાળક કે એક બાળકી આપણી દીકરીઓ ભણી શકે છે। તો આપણે જોઈએ છે કે બહુ જ જગ્યાએ એવું મેં જોયું છે કે લોકો એમને આ બધી સ્કીમો ક્યાં લાગુ છે, આપણે જે સરકારી શાળાઓ છે કે નગરપાલિકા મ્યુનિસિપાલિટીની શાળાઓ છે કે આપણે જે એડેડ સ્કૂલ્સ કહીએ છે ને, ગ્રાન્ટ ઇન એડ વાળી સ્કૂલ્સ, એમાં છે આ યોજનાઓ, પણ તોય લોકો ત્યાં મોકલવા નથી માંગતા। અને આપણે ઘણી વાર હું જોઉં છું કે આપણે લોકો એમ કહે છે ના મારે તો કોન્વેન્ટમાં જ ભણાવવી છે કે મારે પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવવા છે। તો હું ઘણી વાર સવાલ પૂછું છું કે કેમ એવું કહો છો, તો કે બેન આપણે મ્યુનિસિપાલિટીની સ્કૂલ હોય કે સરકારની સ્કૂલ હોય એમાં ક્યાં ટીચર જ ક્યાં છે, કોઈ નથી, ને છોકરાઓ છોકરીઓ બહાર જ ફરે છે, તો એ શું ફાયદો? પણ હું તમને બધાને એ એક ઉપદેશ આપવા માંગુ છું કે ભલે તમને એમ લાગતું હોય કે ટીચર નથી આવ્યા કે ટીચરો આવે ને ખાલી કોરિડોરમાં ગપ્પાઓ કરે છે, તમે એમના પેરેન્ટ્સ છો, તમે એમના વાલીઓ છો, તમારી પણ એક જવાબદારી છે। તમે જઈને તમને એકલું લાગતું હોય તો તમે એક ગુમ બનાવો અને સાથે મળીને બે ચાર વાલીઓ મળીને પ્રિન્સિપલને કમ્પ્લેન કરો કે અમારી અમારી દીકરીને કોઈ ભણાવવા કોઈ ટીચર જ નથી એક ક્લાસમાં। અને પછી પ્રિન્સિપલ પણ ના હોય કે પ્રિન્સિપલ પણ બે જવાબદાર હોય, તો તમે પ્લીઝ બ્લોક એજ્યુકેશન ઓફિસરને લખો કે જઈને મળી આવો। આજે તમને એમ ના લાગવું જોઈએ કે મારે ના જવું જોઈએ, કેમ કે કાલે ઉઠીને મારા છોકરાઓ કે મારા છોકરીઓ ઉપર એ લોકો વેમ કાઢી મૂકશે કે ભાઈ તારા જ મમ્મી પપ્પા ગયા હતા કમ્પ્લેન કરવા અમારી સામે। તમને એવું જ લાગતું હોય તો પછી તમે ઓનલાઈન કમ્પ્લેન આપો, પણ કમ્પ્લેન જરૂર આપો। એ ઉપરાંત એક બીજી ચીજ બહુ સારી થઈ છે, ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ હું ગરીબ છું એટલે મારી છોકરી હવે થોડી ઉંમરવાળી થઈ તો હવે હું એને કામે લગાડી દઉં, કોઈ કામ ના હોય તો ઘરકામ લગાડી દઉં, કુલી કામ લગાડી દઉં, બાજુના ઘરો કે મોટાના ત્યાં જઈને કચરા પોતા કરે, વાસણ કપડાં કરે અને એ કમાય તો આપણા ઘરમાં થોડી આવક આવે। પણ હું કહું છું એના બદલે તમે દીકરીને ભણાવશો તો આજકાલ એવું એ છે કે જે ઘરોમાં ખોરાક નથી પણ એ બાળકને તમે સ્કૂલે મોકલશો તો હવે મિડ ડે મીલ સ્કીમ છે જે બહુ જ ન્યુટ્રિશનલી બહુ જ વેલ્યુબલ આમ બહુ જ મૂલ્ય ઉપાર છે, એટલે તમારે જરૂર બાળકને સ્કૂલે મોકલવા જોઈએ। ગુજરાત સરકારે બે બહુ જ સરસ સ્કીમો કાઢી છે, એક કન્યા કેળવની સ્કીમ છે અને એક બીજું છે શાળા પ્રવેશોત્સવ, એની પછી આપણે ગુણોત્સવે કરીએ છીએ જ્યાં આપણે કેટલું એનરોલમેન્ટ થયું છે ને કેટલા લોકો હજુ એમના એનરોલમેન્ટ પછી આમ વચ્ચેના વખતે આપણે જઈને ચેક કરીએ છીએ કે હજુ દીકરી સ્કૂલે આવે છે કે વિદ્યાર્થીઓ કેટલા હજુ આપણે એબસેન્સી કેટલી છે એ જોવા માટે। એટલે મને એમ લાગે છે કે ભલે આપણને લાગે કે સરકારી સ્કૂલો સારા નથી, મ્યુનિસિપાલિટીની સ્કૂલો સારી નથી, પણ એને માટે કોણ જવાબદાર છે? આપણે જ બધા જવાબદાર છીએ। આપણે નહીં સુધરીએ, આપણે કમ્પ્લેન નહીં કરીએ, આપણે જાગૃત નહીં થઈએ તો એ સ્કૂલ સુધરવાની નથી, કેમ કે રિયલી ધીસ ઇઝ અ માર્કેટ નાઉ, કન્ઝ્યુમર મસ્ટ ડિમાન્ડ સર્વિસ। પહેલા આમ હતું કે ભાઈ આ આપણે બાયર્સ માર્કેટ છે, પણ હવે બાયર્સ માર્કેટ આપણે કરવા માટે આપણે પણ થોડા પગલા લેવા પડશે। જી, આપણી સાથે કોલર જોડાયા છે સુરેન્દ્રનગર થી, આપણે એમનો પ્રશ્ન જાણી લઈએ। હા બોલો। હા નમસ્તે મેડમ। હા નમસ્તે સંગના બેન, આપનો પ્રશ્ન જણાવો। હા હું એવું જાણવા માંગુ છું
કે ગુજરાત સરકાર તરફથી એવી કોઈ યોજના છે કે જેને સંતાનમાં ફક્ત એક જ દીકરી હોય તો એના માટે કોઈ રિઝર્વ સીટ છે? કારણ કે હમણાં થોડા સમય પહેલા અમારા એક સંબંધીની દીકરીને રિઝર્વ કોટા મળ્યો, બીકોઝ એના પપ્પાને ઓનલી વન ગર્લ ચાઇલ્ડ છે અને એના માટે એ દીકરી આવ્યાના 3-4 વર્ષ પછી તરત જ એ લોકોએ આનું કંઈક આઈ કાર્ડ મેળવેલું હતું ને એવું કંઈક મેં જાણ્યું છે, તો શું એ સાચું છે? તો શું બીજા કોઈને હોય તો મદદ કરી શકાય? ગુજરાત સરકારમાં નથી, તમિલનાડુ સરકારમાં છે કે બેન જયલલિતા જયારે ચીફ મિનિસ્ટર થઈ ત્યારે જે છોકરીઓ જન્મી હતી એમના નામનું એક લોકોએ પોલિસી બનાવી, એક રાજલક્ષ્મી સ્કીમ એમના નામની, કે જે દીકરીના સામે એ લોકો 10,000 રૂપિયા મૂકી દે છે સરકાર, અને જ્યારે એ દીકરી 21 વર્ષની થાય છે ત્યારે એને મોટી રકમ એમના હાથમાં મળી શકે, બરાબર, જે આગળ એના ભણવા માટે કે એના કામ માટે એને ઉપયોગ થાય, મદદરૂપ થઈ શકે. તમે અગર ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટની સાઇટ છે આપણા ગુજરાતની એ પર ચેક કરી લેજો, કારણ કે ત્યાં બધી સ્કીમો લખાઈ છે એટલે કદાચ એ પર તમને હોય તો તમને ખબર પડી શકે છે. યા તો તમે ઓબ્વિયસલી જેમને આ કયું કરી એમને જે એક્ઝામ્પલ આપે એમને જ પૂછવાનું આઈ થિંક એ બહુ યોગ્ય થશે, અને અગર આવી સ્કીમ છે તો પ્લીઝ તમે બીજામાં બી અવેરનેસ જનરેટ કરજો, કારણ કે આ બહુ સારી સ્કીમ છે. રુઝાનબેન, આપે કારકિર્દી માટે આઈટીનું ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું? આઈટી નું ક્ષેત્ર એટલે મેં પસંદ કર્યું કેમ કે નાનપણથી મારા પપ્પા અમારા પપ્પાએ બધાએ પપ્પા મમ્મી બધાએ સરખા ઉછેર્યા છે એટલે દીકરા દીકરીમાં કોઈ દિવસ ભેદ નહોતો રાખ્યો, અને નાનપણથી કહ્યું તું નોલેજ ઇઝ પાવર અને હું મારા સેલ્ફને બહુ બુદ્ધિશાળી સમજતી હતી, અને આ એક એવું ફિલ્ડ છે જેમાં તમારે આપણે મૂંડી ના જોઈએ, યુ નો આ એવું ફિલ્ડ છે જેમાં તમારે બિઝનેસ કરવો હોય તો તમારી બુદ્ધિ જ છે તમારી મૂંડી છે, એટલે યુ ડોન્ટ રિક્વાયર કેપિટલ ફોર ધીસ ફિલ્ડ. મૂડી, હા મૂડી, મૂડી મૂડી કેપિટલ ના જોઈએ, મૂડી ના જોઈએ, અને આમાં તમારી બુદ્ધિ થી તમે કામ કરી શકો. એક કમ્પ્યુટર રાખી શકો એટલે તમે લોકો માટે પ્રોગ્રામિંગ કરી શકો, ડિઝાઇનિંગ કરી શકો, નવું નવું કંઈક બનાવી શકો અને તમે વેચી શકો. એટલે મેં આ ફિલ્ડ એટલે આઈટી ફિલ્ડ સરા કર્યું. અને બીજી વાત કે આ ફિલ્ડ એક ચેલેન્જિંગ ફિલ્ડ હતું, આપણે બધાને આમ જરા ચેલેન્જિંગ બનવા ગમે એટલે બીજા ફિલ્ડ મને એમ નોર્મલ લાગ્યા હતા, પણ આ ફિલ્ડ મને એકદમ ચેલેન્જિંગ લાગ્યું કારણ કે આમાં રોજ કંઈક નવું થતું હતું, રોજ કંઈક નવું શીખવાનું મળતું હતું. તમે જોજો એટલે આપણે જયારે કોઈક નવી ચીજ આરએનડી કરવાની મળે, નવી શીખવાની મળે, એટલે એ ચીજે મને બહુ આકર્ષિત કરી, અને એ આકર્ષિત આ બે રીઝનના લીધે આકર્ષણ અને ઝીરો કેપિટલ ના લીધે મેં આ ફિલ્ડ ચૂઝ કર્યું. અને પછી એમાં જેટલું જેટલું આપણે આગળ વધતા જઈએ છીએ અને આજની તારીખમાં તો તમને ખબર છે ને પેલા નાના છોકરાના બી હાથમાં મોબાઈલ હોય છે તો કેટલું આકર્ષિત થાય છે અને કેટલું રમે છે મોબાઈલ સાથે, અને એમાં ચાર ચીજ કદાચ આપણને ના ખબર પડે આ એજ પર, પણ એને આટલે નાની એજ પર ચાર ચીજ વધારે શીખવાડે આપણને, એક બહુ સારી ચીજ છે. એટલે મેં આ ફિલ્ડ સિલેક્ટ કર્યું હતું. અને આજે મારે એ કહેવાનું બહુ ખુશી ખુશી થાય છે કે ઘણી દીકરીઓ ઘણી બહેનો આ ફિલ્ડમાં આવી છે, અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ ફિલ્ડ ઇઝ દેટ કે તમે આ તમારા હવે તો રિમોટ કામ થાય એટલે તમારા ઘરેથી બી તમે જોબ કરી શકો છો, ઘરેથી બી ફ્રીલાન્સમાં કામ કરી શકો છો. એટલે આ બહેનો માટે ઇનફેક્ટ મારે તો કેવું છે કે અગર કોઈ કેરિયરનું તમારું કોઈ હોય ડિસ્કશન તો મારે કેવું છે કે આ ફિલ્ડના બીજા કેટલા લાભો થાય છે, અને બહેનોને કમ્પ્યુટર શીખવાડશો, કમ્પ્યુટર બહુ ઇઝી છે, પ્રોગ્રામિંગ બહુ ઇઝી છે, તો એ શીખવાડશો તો બહેનો લાઈફ વર્લ્ડમાં ક્યાંય બી હશે તો એ ઘરે બેઠા બી કામ કરી શકશે, ઘર બી સંભાળશે, જોબ બી થશે. કાર્યક્રમ જોનાર દર્શકોમાં જે દીકરીઓ હોય જેમને આઈએએસ કરવાની તમન્ના હોય તો એમણે શું કરવું જોઈએ? ગૌરીબેન, હવે રુઝાનબેને વાત કરી એ બિલકુલ સાચી છે કે ભાઈ તમે આઈટી ક્ષેત્રમાં બહેનોને બહુ આગળ લાવી શકો છો. એમાં બે બહુ સરસ ફાયદા છે કે કેપિટલ ના જોઈએ અને બીજું ઘરે બેસીને એ કામ કરી શકે. મારો ક્ષેત્ર એવું નથી, પણ મારા ક્ષેત્રમાં જે સમાજ સેવા માટે તમે જે કામ કરી શકો છો, અને યુઝલી હું જોઉં છું કે બહેનોમાં ઇન્ટ્રિન્સિકલી એ ફિલિંગ છે કે ભાઈ મારે કંઈક મારા કોમ માટે, મારા પરિવાર માટે, મારે મારા સમાજ માટે કંઈક કરવું છે. એટલે આપણે પહેલા જોઈએ પરિવાર, પછી કોમ, પછી સમાજ અને પછી મારા દેશ. એ જરૂર જે અંદરની આપણી જે ભાવના છે એ દીકરીઓમાં કે બહેનોમાં વધારે છે, તો એ સૌથી સારો ક્ષેત્ર જે છે એ મારો ક્ષેત્ર છે સિવિલ સર્વિસીસનો. કેમ કે તમને રિયલી ત્યાં હું તમને મારું પોતાનું ઉદાહરણ કહું તો હું જે આપણે અહીંયા આઈ થિંક ગુજરાતમાં એને પ્રાંત અધિકારી કહે છે, મારા સ્ટેટમાં એને એસી કહેતા હતા, એસિસ્ટન્ટ કમિશનર. તો હું એસી હતી ને હું એક ગામડામાં ગઈ હતી તો ત્યાં મેં જોયું કે બહેનો બિચારા એક બધા લોકો માટલું લઈને
ભરવા જાય છે ત્યાં કર્ણાટકમાં એને બિંદુગે કહે છે. તો બિંદુગે લઈને બધા થોડા દૂર એમને ચાલવું પડતું હતું અને ત્યાં એક તળાવમાંથી એ લોકો પાણી ભરીને લાવતા હતા. તો મેં ઉભા રહીને એમની સાથે બે મિનિટ વાત કરી કે તમે કેમ આવજો, તો કે અમારે ત્યાં એક કૂવો નથી. તો કૂવો ક્યાં છે? તો કૂવો પણ એટલું દૂર છે તો એના કરતા તળાવ પાસે છે. તો મેં એટલે એ મને બહુ જ સારું લાગ્યું કે મેં ત્યાં જ આદેશ આપી દીધો કે અહીંયા આપણે એક નવી બોરવેલ કરી. પછી મારી સામે એ બોરવેલ થઈ, બોરવેલમાંથી ભગવાનની કૃપાથી એ બોરવેલમાંથી સારું પાણી નીકળ્યું. સારું પાણી નીકળ્યું એટલે મેં કહું ના, હેન્ડપંપ નહીં, આપણે એને એનર્જાઇઝ કરીએ, આપણે એને મોટર લગાડી દઈએ. મોટર લગાડી એટલે પહેલા મેં એક નાનું ત્યાં પ્લેટફોર્મ જેવું કરી દીધું, એક નાળી કરી દીધી, એટલે એ ચોખ્ખું રહે ને એમાંથી પાણીનો લીકેજ ના થાય. પછી મેં જોયું કે એ પાણી જે રન ઓફ છે એ પણ બહેનો વાપરે છે. તો એ ક્યાં જાય છે? તો એ ખેતરમાં જાય છે. તો મેં કહું ચાલો આપણે આવે આમ કરીએ કે એ ખેતર પણ મેં જોયું કે સરકારનો પ્લોટ છે. તો સરકારના પ્લોટમાં આપણે હવે જે સ્કૂલના બાળકો છે એમને આપણે કિચન ગાર્ડન, એટલે એમને થોડું ત્યાં બોટની શીખવાનું એક મન રહે. એટલે એ જે કામ મેં શરૂ કર્યું અને જતા દિવસે બે વર્ષે હું ગઈ ત્યારે મેં પાછી એ ગામડામાં વિઝિટ લીધી, તો મને શું આનંદ સૌથી સરસ લાગ્યું કે એ મેન્ટેન થાય છે. અને કેમ મેન્ટેન થાય છે? કેમ કે એ સર્વિસ જે એવી હતી એ ડિમાન્ડ ડ્રીવન હતી, ત્યાંની બહેનોને જરૂર હતી. એટલે એમ હું લગાડી શકી એમને માટે, એમનો વપરાશ થયો એ જોઈ શકી અને એનો મેન્ટેનન્સ થયો એ જોઈ શકીને એ મને એમ લાગે છે સૌથી મને આનંદ એનો છે કે આ મારું ક્ષેત્ર જે છે એ સિવિલ સર્વિસ કહીએ કે બ્યુરોક્રેસી કરી, જેમાં આપણે આ જોઈ શકીએ છીએ કે આપણી પાસે અધિકાર છે, આપણે જ સ્કીમને અમલ કરી શકીએ ને અને સરસ વપરાશ થાય છે એ જોઈ શકીએ, જેનાથી બહેનોને કે એ નાના ગામડામાં થોડી સુધાર આવે. ખૂબ સરસ. મિત્રો અહીં લઈશું એક નાનકડો વિરામ, આપ પણ આપના પ્રશ્નો દ્વારા ચર્ચામાં સહભાગી